press the bell icon on the YouTube app and never miss another update. કરી શીખીએ ધોરણ ત્રણ અંક ત્રણ. ચાલો આપણે એની સમજૂતી જોઈએ. તો પહેલાં પેજ ઉપર વિદ્યાર્થીનું નામ, મોબાઈલ નંબર, વાલીનું નામ, શાળા, ગામ અને શહેર લખવાનું છે. ત્યારબાદ પ્રવૃત્તિ ક્રમ, પ્રવૃત્તિનું નામ, પછી એમ પ્રવૃત્તિ માટે કઈ કઈ સામગ્રી જોઈશે, તે કેટલા દિવસ કરવાની છે વિદ્યાર્થીએ, તે વિષય, પછી ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને બાળક આ પ્રવૃત્તિ દ્વારા શું શીખશે તેની વિગત આપેલી છે. ત્યારબાદ અનુક્રમણિકા આપેલી છે, એમાં 14 છે એ પ્રવૃત્તિ આપી છે. પહેલી પ્રવૃત્તિ છે શબ્દ રમત, બીજી છે મારું ઊંચાઈ માપક, ત્રીજી છે કામનું ગીત, ચોથું છે પરિવાર અને કામ, પાંચમું છે શું બને શું શું ભાવે, છઠ્ઠું છે માપન માપન શીખીએ, સાતમું છે પ્યારા પિલ્લું, આઠમું છે ચહેરો વાંચવો, નવમું છે ભાત અને ખૂણા, દસમું છે ઇશારો ઇશારો મેં, પછી શબ્દચિત્ર, ચિત્ર વર્ણન, ખોરાક અને ચાંચ જોડો અને ટેનગ્રામ. ચાલો આપણે દરેક પ્રવૃત્તિ એક પછી એક જોઈએ. પહેલું છે શબ્દ રમત. એ માટે શું સામગ્રી જોઈશે? તો કે કડક કાગળ, કંકોત્રી, કાતર, સ્કેચપેન અને માપપટ્ટી. આપણે શબ્દ રમત રમવાની છે. તેમાં 8 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈના કાર્ડ છે એ કાપવાના છે. એવા 60 કાર્ડ બનાવવાના છે. હવે અહીં આપેલ શબ્દો તેના પર લખી લો. જો તમને સ્કેચપેનથી લખતા ન ફાવે તો કોઈ મોટાની મદદ લઈ અને લખવાનું છે, જેથી શબ્દો વાંચી શકાય તેવા લખાય. હવે તે શબ્દો વાંચતા શીખી લો. અહીં આવી શબ્દ આપ્યા છે, ઋતુ, ક્ષિતિજ, શ્રમિક, જ્ઞાતિ, ત્રિકોણ, 30, ટ્રાફિક, સ્મૃતિ, ક્રમ, રૂમાલ, ઋષિ, ક્ષેત્ર, શ્રાવણ, જ્ઞાન, ત્રિકમ, ત્રાજવા, ટ્રેન, સૃજન, ક્રિયા, ડ્રાઈવર, ઋગ્વેદ, રડ, શ્રવણ, ઉદ્યમ, ત્રિશૂળ, ત્રંબક, ટ્રેક્ટર, સૃષ્ટિ, ક્રીમ, પ્રેસ, ઋણ, દ્રશ્ય, શ્રમ, વિદ્યા, ત્રિદેવ, પોશ, ટ્રક, નમ્રતા, રૂપ, ડ્રાફ્ટ, ઋષભ, દૃઢતા, આશ્રમ, વિદ્યુત, ત્રિકમ, ઔષધ, સમ્રાટ, ક્રોધ, રૂપિયો, એડ્રેસ, ક્ષાર, દૃષ્ટિ, જ્ઞાની, વિદ્યાર્થી, ત્રીજું, ઉષા, તામ્રપત્ર, ક્રિકેટ અને રૂપાળો. આ રમત રમવા માટે 2, 3 કે 4 ખેલાડી જોશે. કાર્ડ બધા ખેલાડી વચ્ચે સરખે ભાગે વહેંચી લેવાના છે. કાર્ડ ઊંધા જ રાખવાના છે. 60 કાર્ડ બંને હોય તો 3 હોય તો 3 વચ્ચે સરખા, એટલે 20-20 કાર્ડ. એવી રીતે જેટલા ખેલાડી હોય એમના વચ્ચે સરખા ભાગે કાર્ડ વહેંચવાના, કાર્ડ ઊંધા રાખવાના. હવે કોઈ એક ખેલાડી છે એક કાર્ડ મોટેથી વાંચીને ઉતરશે, એટલે કાર્ડ છે એ ખુલ્લું કરીને વાંચશે, પછી બાજુમાં રહેલો ખેલાડી પોતાની પાસે રહેલું કાર્ડ મોટેથી વાંચીને ઉતરશે. જો કોઈ ખેલાડી શબ્દ ખોટો વાંચે તો તેણે બાકીના ખેલાડીને એક એક કાર્ડ આપવાનું. જો શબ્દ ખોટો વાંચે ને તો બાકીના જેટલા ખેલાડીઓ એને એક એક કાર્ડ આપવાનું. આ રીતે કાર્ડ ઉતરતા જે કોઈ ખેલાડીનું કાર્ડ અને નીચે ઉતરેલા કાર્ડનો પહેલો અક્ષર સરખો હોય તો ખેલાડી વચ્ચે પડેલા તમામ કાર્ડ પોતાની પાસે રાખી લેશે. જો એ શબ્દ વાંચશે અને ઓલો ઉતરેલો બીજો ખેલાડી છે એ બે વચ્ચેના શબ્દમાં પહેલો અક્ષર સરખો હશે ને તો જેટલા કાર્ડ નીચે ઉતરાશે આપણે કેમ પત્તા રમીએ એ તે રમવાનું છે, તો તે ખેલાડી વચ્ચે તો પોતાની પાસે બધા કાર્ડ રાખી લેશે. પછી એક કાર્ડ મોઢેથી વાંચી ઉતરશે. આમ કરતાં જે ખેલાડી પાસે એ કાર્ડ ખતમ થઈ જશે એ રમતમાંથી બહાર થઈ જશે. આપણે કેમ ઓલા પત્તા રમીએ એવી જ આ રમત છે. અને જે ખેલાડી પાસે છેલ્લે સુધી કાર્ડ બચશે તે વિજેતા જાહેર થશે. જો કોઈ વિગત ન સમજાણી હોય કઈ રીતે રમત રમી તો આ QR કોડ સ્કેન કરી અને એમાં સંપૂર્ણ વિગત આપેલી છે, એમાં પ્રવૃત્તિ પણ આપેલી છે, તે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકશો. આ રમત છે વાલી માટે એક સૂચના છે કે આ રમત બાળકને રોજ એકવાર રમાડવાની છે, જેથી તે ટ્ર, ક્ર, મ્ર, નૃ, ત્ર, પ્ર, ડ્ર જેવા શબ્દો વાંચતા આવડી જાય.
પ્રવૃત્તિ બે છે કે મારું ઊંચાઈ માપક. હવે ઊંચાઈમાં શું જોશે? તો કે સામગ્રીમાં માપટી, પેન્સિલ, સ્કેચ પેન, જરૂર પડે તો કાગળ અને ગુંદર. આપણે આમાં શું કરવાનું છે? તો કે આપણે આજે ઊંચાઈ માપક દોરવાનું છે. અહીંયા આપ્યું છે ને, અહીંયા આપ્યું છે એ રીતે આપણે ઊંચાઈ માપક દોરવાનું છે. તે માટે ઘરની એક દિવાલ પસંદ કરવાની છે, એમાં કોઈ વડીલને પૂછી અને જગ્યા પસંદ કરવાની છે. તમારા ઘરે તમારા ઘરના સભ્યને પૂછી અને કહેવાનું છે કે હું અહીંયા છે, માપટ્ટી મારે દોરવી છે, તો હું દોરું કે ઊંચાઈ માપક એમ. બારણાની પાછળ રાખવું સૌથી સારું, જેથી ઘરની કોઈ દિવાલનો દેખાવ છે એ ખરાબ થાય નહીં. હવે શું કરવાનું છે? તો કે માપટ્ટી લેવાની છે અને દિવાલ પર મૂકવાની છે. જીરોવાળો છેડો ભોયતળીએ રહે એ રીતે છે એ જોવાનું છે. હવે દર 10-10 સેમીને નિશાન કરતા જવાનું. 10 એ નિશાન કરવાનું, 20 એમ 10-10 સેમી, 50 સુધી નિશાન કરવાના છે. 50 પછી દરેક સેન્ટીમીટર રહે નિશાન કરો. જો પહેલાં નીચેથી 0, પછી 10, પછી 20, 30, 40, 50 એમ 50 સુધી નિશાન કરવાનું. પછી 5-5 55, પછી 5-5 સેમી લેવાનું છે. 55, 60, 65 એમ માપ લખતા રહેવાનું છે. આ રીતે 150 સેમી સુધી છે એ દોરવાની છે. આ રીતે 150, જો ઘરમાં મંજૂરી મળે તો સ્કેચ પેનથી લખી નાખવાની, જેથી તમારે જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો. અથવા તો કાગળની પટ્ટીમાં લખી આવી રીતે પહેલાં 50 સુધી 10-10 સેમી અને ત્યાર પછી 5-5 સેમી માપ લઈ અને કાગળની પટ્ટી દોરી નાખવાની, પછી કાગળની પટ્ટી છે લગાવી દેવાની. આ માટે જો તમને સમજાય નહીં તો નીચે QR કોડ આપ્યો છે, એમાં છે એ બનાવવાની રીત જોઈ લેવાની છે કે કઈ રીતે કાગળની પટ્ટી બનાવવી. કાગળ પર દોરવાથી માપપટ્ટી ત્રાસી નહીં જાય. જો આમાં ત્રાસી જાય કાગળ પર દોરશું તો માપપટ્ટી ત્રાસી નહીં જાય. જો દિવાલ પર દોરો તો દોરી કે અન્ય કોઈ વસ્તુનો ઉપયોગ કરી સીધી ઊભી લીટા દોરી શકાય. તમારી ઊંચાઈ માપવા માટે તમે દોરેલા માપની તરફ પીઠ અડાડી, જો ચિત્રમાં આપ્યું છે કે આ રીતે છે, જ્યાં તમે માપટ્ટી ઊંચાઈ માપક દોર્યું છે ત્યાં તમારે તમારો માથાનો ટેકો છે એ લઈ લેવાનો છે અને પીઠ અડાડીને ઊભા રહેવાનું છે. હવે કોઈ વડીલને કહેવાનું છે કે તમારા માથા પર માપપટ્ટી મૂકે. છોકરો કેમ આ છોકરીને માપપટ્ટી મૂકે છે? છોકરીની ઊંચાઈ માપવાની છે તો છોકરીને છે એ દિવાલને પીઠ અડાડી અને ઊભું રહેવાનું છે. અને આ છોકરો માપે એમ તમારા વડીલને કોઈને કહેવાનું કે ભાઈ બહેનને કહેવાનું કે માપપટ્ટીની મદદથી તમારી ઊંચાઈ માપે. માપપટ્ટીનો છેડો જે જગ્યાએ અડે ત્યાં પેન્સિલથી નિશાન કરી લેવાનું છે. ત્યાં તમારું નામ અને તારીખ લખી નાખવાની છે. આ રીતે દર મહિને છે તમારી ઊંચાઈ માપવાની છે. એટલે જો દર મહિને એક સરખી ઊંચાઈ ન વધતી હોય તો લીલા શાકભાજી અને ફળો ખાવા જોઈએ. મેંદાવાળી વસ્તુ જેવી કે બ્રેડ, પાઉં, બિસ્કિટ વગેરે ઓછું ખાવું જોઈએ. વાલી માટેની સૂચના આપી છે કે આ પ્રવૃત્તિ આપના બાળકથી એકલાથી નહીં થાય, એ માટે એને દોરવામાં તથા માપવામાં મદદ કરવી પડશે. મોટી વાત તો એ કે તે માટે ઘરની એક દિવાલ પર દોરવાની છૂટ આપવી પડશે. પ્રવૃત્તિ 3 છે કે કામનું ગીત. એમાં શું સામગ્રી જોશે? તો કે સ્માર્ટફોન. અહીં પણ દરેકમાં QR કોડ આપેલ છે. એ QR કોડ છે એ સ્કેન કરી, અહીંયા QR કોડ આપ્યો છે, આ સ્કેન કરી અને તમે આ બચ્ચુભાઈવાળું ગીત છે સાંભળી શકો છો. અને જનરલી છે એ આપણે પ્રાર્થના સભામાં પણ આ ગીત ઘણીવાર ગાઈએ છીએ, એટલે દરેક બાળકને આવડતું જ હશે. જો સ્માર્ટફોન ન હોય તો નીચે લખેલું ગીત વાંચો. અહીંયા હું ગીત ગાઉં છું, તમારે એ પ્રમાણે પણ ગાવાનું છે અને અમુક વિદ્યાર્થીને આવડતું પણ હશે. બચુભાઈ કેવડા હતા રે, બચુભાઈ કેવડા હતા રે, બચુભાઈ આવડા હતા રે, બચુભાઈ આવડા હતા રે, બચુભાઈ કેમ કરી વાસણ ઘસતા હતા, બચુભાઈ કેમ કરી વાસણ ઘસતા હતા, બચુભાઈ આમ કરીને આમ, બચુભાઈ આમ કરીને આમ, બચુભાઈ આમ કરી વાસણ ઘસતા હતા, બચુભાઈ કેવડા હતા, બચુભાઈ કેવડા હતા રે, બચુભાઈ આવડા હતા રે, બચુભાઈ આવડા હતા રે, બચુભાઈ કેમ કરી કપડા ધોતા હતા, બચુભાઈ કેમ કરી કપડા ધોતા હતા,
બચુભાઈ આમ કરીને કપડાં ધોતા હતા બચુભાઈ આવડા હતા રે બચુભાઈ કેવડા હતા રે બચુભાઈ આવડા હતા રે બચુભાઈ કેવડા હતા રે મજા આવી ને. આ રીતે તમારે પણ ઘરે ગીત ગાવાનું છે. દરેકમાં વાલી માટે સૂચના આપી છે કે બાળક ઘરના કામોમાં મદદ કરે તે સારી બાબત છે. આ ગીત છે એ ખૂબ મોટા કેળવણીકાર ગીજુભાઈ બધેકા, જે બાળ કેળવણીકાર છે, જેને મુછાળી મા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે લખ્યું છે. તેમના નાના દીકરા બચુને ઘરકામ કરવા પ્રોત્સાહન મળે તે માટે આ ગીત લખેલું છે. આ ગીત ગાવાથી બાળકને ઘરકામ કરવામાં પ્રોત્સાહન મળશે. તમે પોતાના બાળકનું નામ લઈ અને આ ગીત પણ ગાઈ શકો છો. પ્રવૃત્તિ 4 છે, પરિવાર અને કામ. તે માટે સામગ્રી જોશે પેન્સિલ. આજે એક મસ્ત કામ કરવાનું છે. તમારા પરિવારના સભ્યોના નામ, જેટલા પરિવારમાં સભ્યો હોય એમના નામ લખવાના છે અને દરેક સભ્ય શું કામ કરે છે તે પણ લખવાનું છે. અહીં પણ એવા દરેક કામની યાદી આપી છે. તેમાંથી જે કામ તમારા પરિવારના જે સભ્ય કરતા હોય એનું નામ નીચે લખવાનું છે. કોઈ એવા કામ હોય કે જે અહીં લખ્યા ન હોય અને તમારા ઘરના સભ્ય કરતા હોય તે પણ નીચે અહીંયા જગ્યા આપી છે. અહીંયા આ જગ્યામાં છે એ તમારા પરિવારના સભ્યનું નામ અને તે જે કામ કરતા હોય તે લખવાનું છે. એમાં કામ અહીંયા આપ્યા છે, હું વાંચું છું. પહેલું ફળિયું વાળવું, રૂમ સફાઈ કરવી, પોતા મારવા, સંડાસ બાથરૂમ સાફ કરવું, બગીચાને પાણી આપવું, બપોર અને સાંજની રસોઈ કરવી, ચા નાસ્તો બનાવવો, કપડાં ધોવા, સૂકવવા અથવા ઘડી કરવા, પથારી પાથરી અને ઉપાડવી, શાકભાજી ખરીદવું, કરિયાણું લાવવું, બેંક જવું, અનાજ સફાઈ કરવી, વાસણ ઘસવા, લૂછવા અને ગોઠવવા, સાયકલ, બાઇક, કાર જેવા વાહનની સફાઈ કરવી, નોકરી કરવા જવું, મજૂરી કરવા જવું, લાઇટ બિલ, પાણી બિલ ભરવા જવું, છાણ વાસિંદુ કરવું, ખેતરમાં ખેતીના કામ કરવા જવું, ઘાસચારો વાઢી લાવવો, ગાય ભેંસ દોવા, દૂધ ભરાવવા જવું, કબાટનો સામાન ગોઠવવો, સાધન રિપેર કરવા, ફ્રીજ સાફ કરવું, બાળકોને તૈયાર કરવા, બાળકોને ભણાવવું અને ભણવું. તો અહીંયા 4 બોક્સ આપ્યા છે. આ 4 બોક્સમાં જે ઘરના સભ્ય જે કામ કરતા હોય એનું નામ લખવાનું છે અને સામે એનું કામ લખવાનું. ત્યાર પછીની પ્રવૃત્તિ 5, શું બને અને શું શું ભાવે. એ માટે સામગ્રી જોશે પેન્સિલ. નીચે કેટલીક વાનગી આપી છે, જેમાં ઘઉં, ચોખા, મેંદો ચણામાંથી બને છે. તમને જે વાનગી ભાવતી હોય તેના પર વર્તુળ દોરવાનું છે તથા દૂધમાંથી શું શું બને તે તમે વિચારી અને લખવાનું છે. અહીંયા ઘઉંમાંથી બનેલી વાનગી આપી છે કે ભાખરી, પૂરી, થેપલા, શક્કરપારા, લાપસી, પરોઠા, સુખડી,
શીરો અને લડવા એમાંથી અહીંયા મને ભાવતી વાનગી પર હું ગોળ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને ભાવતી વાનગી પર તમારે ગોળ કરવાનું છે. અહીંયા ઘઉંમાંથી મને ભાવે છે ભાખરી, શીરો, થેપલા અને શક્કરપારા. મને આટલી વાનગી ભાવે છે. તમને બધી વાનગી ભાવતી હોય તો બધી ફરતે ગોળ કરવાનું છે, અથવા જે વાનગી ભાવતી હોય એના ફરતે ગોળ કરવાનું છે. હવે ચોખામાંથી બનતી વાનગી તો એમાં આપી છે પુલાવ, ઇડલી, રોટલો, ઢોસા, ભાત, પુડલા, ખીર, ઉત્તપમ, લાડુ, દૂધપાક, ખારી ભાત, ઢોકળા અને ખીચડી. આમાંથી મને ભાવે છે પુલાવ, ઇડલી, ઢોસા, પુડલા, ઉત્તપમ અને દૂધપાક અને ઢોકળા. આટલી વાનગી મને ભાવે છે. તમને ભાવતી વાનગી પર તમારે ગોળ કરવાનું છે, વર્તુળ કરવાનું છે. નીચે આપ્યું છે ચણા, તો ચણામાંથી બનતી વાનગી આપી છે પાપડી, કઢી, મગસ, ગાંઠિયા, સેવ, મોહનથાળ, મસાલા, દાળ, ગોટા, લાડુ, પૂરણપોળી, ભજીયા, બુંદી, ફાફડા, ખીચડી. તો આમાંથી મને ગમતી વાનગી પર હું વર્તુળ કરું છું. તમારે તમને ગમતી વાનગી પર વર્તુળ કરવાનું છે, ભાવતી વાનગી. તો કે ગાંઠિયા, ગોટા, પૂરણપોળી, ભજીયા અને બુંદી, આટલી વસ્તુ મને ભાવે છે. હવે બાજુમાં દૂધ આપ્યું છે, તો એમાંથી કઈ કઈ વાનગી બને છે તે આપણે જાતે લખવાનું છે. તો એમાં આપણે લખશું કે શું બને દૂધમાંથી. તો કે દહીં બને, છાશ બને, દૂધમાંથી દૂધભાક પણ બને, ખીર બને, આઈસ્ક્રીમ બને, બરફી બને, પેંડા બને, ખીર, ફ્રૂટ સલાડ બને, હવે ઘણી બધી વાનગી દૂધમાંથી બને. હવે તે તમને જે બનતી હોય એની ફરતે તમારે ગોળ કરવાનું છે. જો આમાં એક ખાસ સૂચના છે કે જો મેંદાની વાનગી ઓછી ખાવી જોઈએ, કારણ કે મેંદો જલ્દી પચતો નથી. એટલે આપણે જનરલી મેંદાની મેગી ખાઈએ તો બધાને મેગી બહુ જ ભાવે છે, પણ મેગી છે એ બને ત્યાં સુધી ઓછી ખાવી જોઈએ, કારણ કે મેંદો છે એ પચવામાં બહુ ભારે હોય છે, જલ્દી પચતો નથી. આપણું બાળક છે એ લીલા શાકભાજી વધારે ખાય, ફળ ખાય, તે ખૂબ જરૂરી છે, કારણ કે લીલા શાકભાજી અને ફળ છે આપણા આરોગ્ય માટે ખૂબ જ સારા છે. પ્રવૃત્તિ છ છે માપન, માપન શીખીએ. એ માટેની સામગ્રી શું છે? તો કે દોરી અથવા દોરડું લેવાનું છે, કાપડ લેવાનું છે, માપપટ્ટી લેવાની છે, પેન્સિલ અને કાતર. આજે આપણે છે આ પ્રવૃત્તિ કરવા માટે એક મીટરની કેટલી વસ્તુ છે તે શોધવાનું છે. તો તે માટે આપણે એક દોરી, દોરડું અથવા કાપડ લેશું. તેને માપવા માટે માપપટ્ટી વડે એક છેડેથી માપવાનું શરૂ કરવાનું છે. 100 સેમી થાય ત્યાં દોરી કે દોરડાને કાપી નાખવાનું છે, એટલે કે 1 મીટરનું દોરડું બનાવવાનું છે. હવે ઘરની વસ્તુની લંબાઈ માપી શોધો કે 1 મીટરની લંબાઈની કઈ કઈ વસ્તુ છે. દાખલા તરીકે ઘરની બારીની લંબાઈ, કબાટની લંબાઈ, ટીવીની લંબાઈ, ફ્રીજની લંબાઈ, તમારી ઊંચાઈ વગેરે માપો અને અહીં નોંધ કરવાની છે. અને આશરે 1 મીટરવાળી લંબાઈની વસ્તુ છે એ અહીંયા લખવાની છે. તો બારીની લંબાઈ આવશે 1 ટેબલ, પંખો આવશે જે મોટો આવે છે તે, શેત્રંજી હશે ઘરે, બેટ રમવાનું ઘરે હોય તો એ, સ્ટમ્પ, અનાજ સંગ્રહવાનું નાનું પીપ, બારણું,
અહીંયા મેં મારી રીતે વસ્તુ લખી છે, તમારે તમારી રીતે વસ્તુ માપી, ન આવડે તો વાલીની મદદ લઈ માપી અને લખવાનું છે. પ્રવૃત્તિ સાત છે પ્યારા પિલ્લુ. અહીંયા સ્માર્ટફોનની જરૂર પડશે. તમારી પાસે જો સ્માર્ટફોન હોય તો અહીં ક્યુઆર આપ્યા છે, દરેકમાં ક્યુઆર કોડ આપ્યા છે. અહીંયા ખૂણામાં એને સ્કેન કરી અને તમે સંપૂર્ણ વિગત છે એ ડિટેલ્સમાં માહિતી મેળવી શકશો. જો સ્માર્ટફોન ન હોય તો તમારી કલ્શોર જે ગુજરાતીની ચોપડી આપી છે એના પાના નંબર 32-34 પર એ વાર્તા આપેલી છે. તમારે એ વાર્તા વાંચવાની છે. જો તમને વાર્તા ન ફાવતું હોય તો ઘરમાં કોઈ પણ સભ્ય હોય વડીલ તેમને કહી અને તમારે એને કહેવાનું છે કે તમને વાર્તા વાંચી આપે અને તમારે સાંભળવાની છે. જેમ દ્વિજ અને ધ્રુવીએ પિલ્લુને પોતાના ઘરે ખોખામાં ઉછેર્યું તેમ તમે પણ તમારા ઘરે ઉછેરી શકો. હાલ ચોમાસું ચાલે છે, ઘાસમાં કે ઝાડ પર હાલ મોટી મોટી લીલી ઈયળો ફરતી હોય છે. જો કોઈ ઈયળ તમને મળી જાય તો તમે ઘરે લાવી અને તેનો ઉછેર કરી શકો છો. ધ્યાન એ રાખવાનું છે કે કોશેટામાંથી ફૂદુ કે પતંગિયું બહાર નીકળે એટલે તેને છોડી દેવાનું છે. કેવી રીતે સાચવવું તેની રીત અહીં લખેલી છે. તમારી ઈયળમાંથી કઈ રીતે એને સાચવવી તેની રીત લખી છે કે પારદર્શક એટલે જોઈ શકાય તેવી નકામી બરણીમાં ઝીણા ઝીણા કાણા પાડવાના છે, તેમાં ઈયળ મૂકવાની છે. તે જે પાંદડા ખાતી હોય તે પર્ણ પણ મૂકવાનું છે, પાંદડું પણ મૂકવાનું છે અને ઈયળ પણ મૂકવાની છે. પારદર્શક એટલે આરપાર જોઈ શકાય તેવી બરણી લેવાની, એના ઉપર ઝીણા ઝીણા કાણા પાડવાના છે. એમાં જે પાંદડું ખાતી હોય એ પાંદડું મૂકવાનું, ઈયળ પણ મૂકવાની, બરણીના છેડા ઉપર કપડું બાંધી દેવાનું છે. રોજ બરણી સાફ કરી નવા પાંદડા અંદર નાખતા જવાના છે અને ઈયળમાંથી કોશેટો બને ત્યારે તેને અડવું નહીં. કોશેટામાંથી ફૂદું કે પતંગિયું નીકળે એટલે તેને ઘર બહાર બગીચામાં છોડી દેવાનું છે. આ રીતે તમારે છે એ ઉછેર કરવાનો છે. પ્રવૃત્તિ આઠ છે ચહેરો વાંચવો. એ માટેની સામગ્રી છે પેન્સિલ, કાગળ, વાટકો અને ગુંદર. આપણે ચહેરાના ભાવ વાંચતા શીખવા છે. અહીં નીચે કેટલાક ભાવ દર્શાવ્યા છે કે ખુશ ચહેરો હોય તો કેવો હોય, શરમ લાગતી હોય તો કેવો ચહેરો હોય, કંટાળો આવે તો મોઢું કેવું હોય, આશ્ચર્ય થાય તો કેવો ચહેરો હોય, થાક લાગે તો કેવો ચહેરો હોય, ચિંતા થાય તો કેવો ચહેરો હોય, શાંતમાં કેવો ચહેરો હોય, દુઃખની લાગણીમાં કેવો ચહેરો હોય, ગુસ્સામાં કેવો હોય, ઈર્ષ્યા બાબતે કેવો ચહેરો હોય, ડર બાબતે કેવો ચહેરો હોય અને સંતોષ થાય તો કેવો ચહેરો હોય. આ ભાવ તોરણ બનાવવાનું છે. આ તોરણનો નમૂનો છે એ મેં મારા જ તે વિડીયોમાં છે એ ડિફરન્ટ એક્ટિવિટીઝમાં બનાવેલો છે, તે તમે જોઈ લેજો. તે માટે એક વાટકો લઈ અને કોરા કાગળ ઉપર વર્તુળ કરવાનું છે, 10 વર્તુળ કરવાના છે. દરેકને કાપી લેવાનું છે અને અહીંયા જે જે ચહેરા બતાવ્યા છે એના ભાવ બતાવ્યા છે એ ભાવ દોરી લેવાના છે અને પછી એક દોરો લેવાનો છે અને ગુંદરની મદદથી તોરણ બનાવવાનું છે. પછી ઘરમાં કોઈ જગ્યાએ આ તોરણને લગાવી દેવાનું છે. હવે રોજ તેમાં જોતા રહો એક દિવસભર. તમે અને તમારા ઘરના સભ્યો કયા કયા ભાવ અનુભવ્યા? આમ કરવાથી તમને પણ તમારા ઘરના સભ્યો કેવો ભાવ દર્શો, ગુસ્સાનો, ખુશીનો, ચિંતાનો, એ ભાવ જોતા પણ તમને ચહેરો વાંચવાની ટેવ પડી જશે. અહીં એક વાર્તા આપેલ છે વાંચવાની છે કે આજે એક પિલ્લુ કોશેટામાંથી બહાર આવ્યું. તેણે આસપાસની સુંદર દુનિયા જોઈ અને તે આશ્ચર્યમાં પડી ગયું. તો જો અહીંયા ચિત્ર આપ્યું છે કે આશ્ચર્ય દર્શાવતું હોય એવું ચિત્ર આપ્યું છે. પછી તે ઉડ્યું, એક ફૂલ ઉપર બેઠું અને ફૂલનો રસ જોઈ તે ખુશ થઈ ગયું. તો અહીંયા ખુશીનો ચહેરો આપ્યો છે. ત્યારબાદ આગળ રસ, મીઠો રસ પી લીધો એટલે એને સંતોષ થઈ ગયો એટલે સંતોષ દર્શાવતું ચિત્ર આપ્યું છે. એ જ વખતે પાછળ કંઈક ખડખડાટ થયો એટલે પિલ્લુએ ડરી અને પાછળ જોયું એટલે ડરનું ચિત્ર આપ્યું છે. ત્યાં મોટો કાચીડો હતો, તે ખૂબ ગુસ્સામાં હતો. તો એ કાચીડાનું ગુસ્સાનું ચિત્ર આપ્યું છે. તે પિલ્લુને પકડે તે પહેલાં પિલ્લું ઉડી ગયું અને તે આકાશમાં ખૂબ ઉડ્યું, પરંતુ હવે તે થાક્યું હતું એટલે થાકનો ભાવ દર્શાવતું ચિત્ર છે. તે નીચે ઉતર્યું, એક સરસ જગ્યા શોધી અને શાંતિથી સૂઈ ગયું. પછી શાંતિથી સારું એનાથી બચી ગયું કાચીડાથી એટલે શાંતિથી એટલે શાંતિથી સૂઈ ગયું હોય એનો ભાવ દર્શાવતું એ ચિત્ર આપેલું. પછીની પ્રવૃત્તિ 9 છે ભાત અને ખૂણા. તો અહીં શું છે તો કે દીવાસળી છે, 40 દીવાસળી લેવાની છે. આજે આપણે એક ભાત એટલે કે ડિઝાઇન બનાવી છે, તેમાં બનતા ખૂણા ગણવાની પ્રવૃત્તિ કરવાના છીએ. અહીં ચોરસ અને ત્રિકોણની આકૃતિ આપી છે. તો ચોરસમાં કેટલા ખૂણા છે તો કે 4, 1, 2,
બીજો, ત્રીજો અને ચોથો. ચોરસમાં ચાર ખૂણા છે, ત્રિકોણમાં ત્રણ, એ બે અને ત્રણ. હવે અહીં ફોટામાં બનાવી છે તેની ભાત બનાવી, તેમાં કેટલા ખૂણા છે એ ગણીને લખવાના છે. તમારે 40 દિવાસળી લેવાની છે. અહીંયા બે ત્રિકોણ આપ્યા છે, એવા તમારે 5 ત્રિકોણ લેવાના છે. અને હવે ખૂણા ગણો, કેટલા ખૂણા થયા? તો કે આ ત્રિકોણમાં આ 1, 2, 3, પછી અહીંયા બનશે 4, 5, 6, 7. આ બે ત્રિકોણમાં 7 છે, 5 ત્રિકોણ લેવાના. એટલે એક ત્રિકોણમાં 3 ખૂણા છે, 1, 2, 3. તો એવા 5 ત્રિકોણમાં કેટલા ખૂણા થશે? તો કે 15. અને પછી બંને ત્રિકોણ છે એ જોડાશે, એટલે એના એક એક ખૂણા થશે. જો અહીંયા થયો છે આ 1, પછી બીજો ત્રિકોણ જોશે 2, 3, 4. એવી રીતે છે એ 19 ખૂણા બનશે. કેટલા બનશે? 19. 5 ત્રિકોણના 15 અને 4 છે એ આવી રીતે વચ્ચે વચ્ચે જોડાશે એટલે બનશે, એટલે અહીંયા 19 ખૂણા બનશે. ત્યારબાદ ચોરસ છે. તો એક ચોરસમાં કેટલા ખૂણા હોય? તો કે 1, 2, 3, 4. બીજામાં 1, 2, 3, 4. એવા 5 ચોરસ લેવાના છે. એક ચોરસમાં 5, તો 5 ચોરસમાં કેટલા ખૂણા આવશે? તો કે 20. ત્યારબાદ આવી આકૃતિ બનાવીને પછી એવી આકૃતિ બનાવવાની છે, અહીંયા આપી છે એવી. અને ખૂણા ગણો, કુલ કેટલા ખૂણા થયા અને કેટલી દિવાસળી તમે વાપરી. તો અહીંયા ખૂણા છે એ આપણે ગણવાના છે. તો કે 1, 2, 3, સા ખૂણો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. આ 16, આ સામેનો 17 અને આ 18. તો આમાં કેટલા ખૂણા છે? તો કે 18 ખૂણા છે. દિવાસળી કેટલી છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. દિવાસળી કેટલી છે? તો કે 12 દિવાસળી છે. ત્યારબાદ આવી આકૃતિ બનાવો અને ખૂણા ગણો. આમાં ખૂણા ગણવાના છે, તો આપણે ગણશું. તો 1, 2, 3, આમાં છે 10 ત્રિકોણ આપેલા છે, એટલે એના દરેક ત્રિકોણમાં 3 ખૂણા હોય, એટલે ખૂણા કેટલા હશે? તો કે 30. અને દિવાસળી ગણશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 અને 19. દિવાસળી કેટલી થશે? તો કે 19. પછી નીચેની આકૃતિ આપી છે, તેમાં કેટલા ચોરસ આપ્યા છે? તો કે 1, 2, 3, 4 અને 5. 5 ચોરસ છે. અને 1માં કેટલા ખૂણા હોય? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. પછી આ 21, આ ખૂણો 22, આ 23 અને 24. તો ખૂણા કેટલા છે? તો કે 24. હવે દિવાસળી કેટલી વાપરી? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. દિવાસળી કેટલી વાપરી છે? તો કે 16. તમારી રીતે ગણવાના છે, ખૂણા બનાવવાના છે અને પછી લખવાના છે. ત્યારબાદની પ્રવૃત્તિ 10 છે, ઇશારો. ઇશારો મેં અહીંયા સામગ્રી જોશે, કાગળ, કાતર, પેન્સિલ અને પેન. આજે આપણે એક મહત્ત્વની પ્રવૃત્તિ કરવાના છીએ. તમને ખબર છે કેટલાક લોકોને સંભળાતું હોતું નથી, તેઓ બહેરા હોય છે, મૂંગા હોય છે, કેટલાક અંધ હોય છે, જે દેખી શકતા નથી. બહેરા હોય, મૂંગા હોય જ, અથવા મૂંગા હોય, બહેરા હોય જ, આવા લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે છે, કેવી રીતે વાતચીત કરે છે તે જાણવા જેવું હોય છે. આપણે પણ ઘણીવાર બોલ્યા વગર ઇશારાથી વાત કરતા હોઈએ છીએ. આપણે ઘણીવાર ઇશારાથી વાત કરતા હોઈએ, ટીચર ભણાવતા હોય તો આપણે ઘણીવાર બોલવાની ના પડે તો આપણે
મિત્ર જોડે છે ઈશારાથી વાત કરતા હોઈએ છીએ. તો અહીં તેવી ક્રિયાઓ લખેલી છે જે બોલ્યા વગર પણ ઈશારાથી સામેવાળાને સમજાવી શકીએ છીએ. તો અહીંયા જે ક્રિયા આપી છે તમારે કરવાની છે. અહીં આવ તો ઈશારાથી કહેવાનું છે બોલ્યા વગર. પાણી પીવું છે તો પીવાની એક્શન કરવાની છે. ના તો ડોકું ધોળાવવાનું છે. ગરમી થાય છે ઊભા થાઓ તો ઊભા હાથથી છે એક્શન બતાવવાની છે. વાળવું તો વાળવાની એક્શન. વાંચતું હોય તો બોલ્યા વગર વાંચતા હોય એવી એક્શન બતાવવાની છે. તીખું લાગવું, કેળું ખાવું, કપડાં ધોવા, બધા એક્શન કરવાની છે. બોલવાનું નથી. ચૂપ રહેવા કેવું? આંગળીની મદદથી. ગાડી ચલાવવી તો એની પણ ક્રિયા કરવાની. લાકડા કાપવા, ચેક રબર આપ, સૂઈ જવું છે, આ ઠંડી લાગે છે, રડવાની એક્શન કરવાની, લખવાની એક્શન કરવાની, દોડવાની એક્શન કરવાની, ખારી શીંગ ખાવાની એક્શન કરવાની, રોટલી વણવાની એક્શન કરવાની, વેલણની મદદથી, એમ નામ ખાલી વણતા હાથની મદદથી, વાળ ઓળવાની એક્શન કરવાની, ચા પીવાની, બાઇક ચલાવવું અને વાઢવું. આવી 24 ક્રિયાઓ છે એની કાપલી બનાવવાની છે અને એમાં સારા અક્ષરે લખવાનું છે. એમાં એક પ્રવૃત્તિ કરવાની છે કે આ બધી કાપલીઓ છે વચ્ચે મૂકી દેવાની છે. તમે અને સામે તમારા પરિવારનું કોઈ સભ્ય છે એને બેસાડવાનું છે. પછી કાપલી ઉઠાવવાની છે. અંદર લખેલ ક્રિયા બીજાને ન દેખાય તેમાં જ તમારે લેવાની છે. અને પછી ક્રિયા છે એ તમારે ઈશારાથી સમજાવવાની છે. દાખલા તરીકે એમાં લખ્યું હોય કે ખાંડો, તો આપણે જાતે ખાંડણી દસ્તો લઈ ખાંડતા હોય તેમ ખાંડવાનું છે. એક્શન કરવાની છે ખાંડવાની હાથની મદદથી, તો સામેવાળાએ ઓળખી બતાવવાનું. જો તે કહે કે ખાંડો છો તો તમારે કાપલી પાસે રાખી લેવાની છે. હવે સામેવાળાનો વારો, તે એક કાપલી ઉપાડે, તે ઈશારો કરે અને તમારે ઓળખી બતાવવાનું છે. જો ઓળખી શકાય તો કાપલી સામેવાળાએ લઈ લેવાની, અને જો ઓળખી ન શકાય તો કાપલી છે એ પાછી છે બધી કાપલીઓમાં મૂકી દેવાની છે. આ રીતે 5-5 ક્રિયાની કાપલી ઉઠાવવાની છે. જેના અભિનય દ્વારા સૌથી બધી વસ્તુ ઓળખાય તે વિદ્યાર્થીને વિજેતા ગણવાનો છે. કોણ વધારે ઓળખી શક્યું એ વિજેતા, તમે કે તમારો ઘરનું કોઈ સભ્ય. આ રીતે ક્રિયા કરવાની છે જેનાથી તમે ઈશારો કરતા, ઈશારા દ્વારા વસ્તુને ઓળખતા પણ શીખી શકો છો. કે તમારા સાથે કોઈ એ વ્યક્તિ આવી કે જે મૂંગી હોય, બેરી હોય, આંધળી હોય, તો તેના દ્વારા તમે કામ કરી શકો છો. પ્રવૃત્તિ 11 છે શબ્દચિત્ર. એ માટેની સામગ્રી છે પેન્સિલ. આજે આપણે શબ્દચિત્ર વાંચતા શીખીશું. નીચે કેટલાક ચિત્ર આપેલા છે, તમે બરાબર જોશો તો ખ્યાલ આવશે તે ચિત્ર નથી પણ શબ્દ છે. શબ્દ દ્વારા એ ચિત્ર બનાવ્યું છે. અહીં નીચે આપેલા ચિત્ર છે તેમાં તમે પણ શબ્દચિત્ર દોરવાની કોશિશ કરો. જો ઢોલ લખેલું છે ને ઢોલનું ચિત્ર બની જાય છે. ચોરસ લખેલું છે એમાં ચોરસનું ચિત્ર બની જાય છે. ચોપડી લખ્યું છે એમાં ચોપડીનું ચિત્ર પણ બની જાય છે અને શબ્દ પણ છે ચોપડી. એવી રીતે બેટ, પછી પાંદડું, દીવો, આ રીતે ચિત્ર આપેલા છે. પછી આ છે એ ઝાડ લખેલું છે અને ઝાડનું ચિત્ર આપેલું છે. તો આ રીતે તમે પણ શબ્દ એવી રીતે લખો કે શબ્દ પણ વંચાય અને એમાંથી એ શબ્દને લગતું ચિત્ર પણ બની જાય. આવા બીજા તમારે બનાવવાના છે. પ્રવૃત્તિ 12 ચિત્ર વર્ણન. અહીં તમને એક ચિત્ર આપેલ છે, તેના આધારે નીચેના વાક્યો માટે જે શબ્દ અયોગ્ય હોય તેને ચેકી નાખવાનો છે. તો અહીંયા તમને પોપટનું ચિત્ર આપેલું છે, તો જે અયોગ્ય હોય તેને ચેકવાનો છે. પહેલું છે કે આ પોપટ કે કાગડો છે, તો કે પોપટ છે, તો કાગડો ના તો કાગડાને ચેકી નાખવાનું છે. તેની ચાંચ વાકી હોય કે સીધી, તો કે વાકી, તો જે નો જવાબ આવતો એને ચેકી નાખવાનો છે. તેની ચાંચમાં ફૂલ કે ફળ છે, ફળ છે, તો ફૂલને ચેકી નાખવાનું છે. જે હોય એ રાખવાનું, ન હોય ચેકી નાખવાનું. ગળામાં કાંઠલો છે, તો પાટલો ચેકી નાખવાનો. તેને પાંખ કે શિંગડા છે, તો પાંખ હોય તો શિંગડાને ચેકી નાખવાનું છે. તે પાળ ઉપર બેઠો છે, પાળ કે ડાળ, તો કે ડાળ, તો પાળને ચેકી નાખવાનું. તેની આંખ ત્રિકોણ કે ગોળ, તો કે ગોળ છે, તો ત્રિકોણને ચેકી નાખવાનું. તેનું માથું ચોરસ છે કે ગોળ, તો કે ગોળ, તો ચોરસને ચેકી નાખવાનું. તેના પગ જાડા કે પાતળા છે, તો કે પાતળા, તો જાડાને ચેકી નાખવાનું. તે લીલા કે કાળા રંગના હોય છે તેના પગ, તો કે લીલા, તો કાળાને ચેકી નાખવાનું. હવે તે જે શબ્દ છે એ અયોગ્ય હોય તેને ચેકી નાખવાનો છે.
અહીંયા છે પોપટનું ચિત્ર આપ્યું છે અને મેં તમને સમજાવ્યું છે આ રીતે તમારે મોરનું વર્ણન કરવાનું છે. મોરનું ચિત્ર હોય તો એક શબ્દ સાચો લખવાનો, એક ખોટો લખવાનો, પછી ખોટો હોય એને ચેકવાનો છે. આ રીતે તમારે મોરનું વર્ણન કરી અને બનાવવાનું છે, મોરનું ચિત્ર દોરવાનું છે. અને આ રીતે એક વાક્ય યોગ્ય શબ્દ લખવાનો, એક અયોગ્ય લખવાનો, પછી યોગ્ય વય રાખવાનો અને અયોગ્ય ચેકી નાખવાનો છે. ત્યારબાદ પ્રવૃત્તિ 13 છે, ખોરાક અને ચાંચને જોડવાની છે. નીચે કેટલાક વાક્યો આપેલા છે, તે વાક્યોની સામે પક્ષીની ચાંચના અને પગના કેટલાક ચિત્ર આપેલા છે. પગ આપ્યા છે, કેટલાકની ચાંચ આપેલી છે. તમે વાક્ય વાંચો. હવે તે વાક્ય જે ચાંચ કે પગને લાગુ પડતું હોય ત્યાં તેને નંબર લખવાનો છે. પહેલું છે કે વાંકી ચાંચ છે અને ફળ ખાવા માટે તો એ કોણ હોય? પોપટ. તો ત્યાં વાક્યનો ક્રમ છે એક, તો એક આપવાનો. બીજું છે નાની અને ટૂંકી ચાંચ અને અનાજ ખાવા માટે, તો અહીંયા આવશે આને જો ટૂંકી છે નાની છે તો આને બે. પછી ત્રીજું લાંબી જાડી ચાંચ માછલી પકડવા માટે ઉપયોગી છે તો આને છે અહીંયા ત્રોગડી ત્રણ. ચોથું છે વાંકી ઉણીવાળી ચાંચ નાના પક્ષી કે પ્રાણીને પકડી અને ચીરવા માટે, તો ઘોડો છે તો અહીં આવશે ચાર. પછી પાંચમું છે લાંબી પાતળી ચાંચ અને માટીમાંથી જીવડા વીણવા માટે, તો અહીંયા આવશે પાંચ. પછી છઠ્ઠું લાંબા પાતળા પગ પાણીમાં શિકાર પકડવા માટે ઉપયોગી છે, તો અહીંયા આવશે છ. ત્યારબાદ અણીદાર નખવાળા મજબૂત પગ શિકાર પકડી હવામાં ઉડવા માટે, તો સાતમું આવશે અહીંયા નખ જેવા, તો અહીંયા આવશે સાત. આ રીતે કરવાનું છે. પ્રવૃત્તિ 14 10 ગ્રામ, એ માટે સામગ્રી જોશે કાતર. અહીં એક ચોરસની અંદર 5 ભાગ છે અને બીજા ચોરસની અંદર 7 ભાગ છે. આ ભાગોને છૂટા ફાડી ફરી તેના ચોરસ બનાવો. તમારા ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક છે એના પાના નંબર 66 ઉપર જોશો તો આવી પ્રવૃત્તિ આપેલી છે 10 ગ્રામની. આકારો 5 ટુકડામાંથી બનાવવાની કોશિશ કરવાની છે અને પાના નંબર 68 ઉપર આપેલા આકારો છે એ 7 ટુકડામાંથી બનાવવાની કોશિશ કરવાની છે. ઉપરાંત બીજા પણ ઘણા આકારો બને છે તે બનાવવાની કોશિશ કરજો. જો અહીંયા 5-5 ટુકડા કાપીને એમાંથી પ્રવૃત્તિ ચકલી બનાવી છે અને એવી રીતે અહીંયા આકૃતિ આપી છે એ રીતે 10 ગ્રામની પ્રવૃત્તિ બનાવી છે. પછીનું પત્રક છે મારી દિનચર્યા વાલીએ ભરવાની.